नमस्कार विरामार्थ फरी एक बार आपनुं स्वागत छे। तो आजे 12मी मे एटले के आंतरराष्ट्रीय नर्स दिवस। हॉस्पिटल में आपणे डॉक्टरनी कामगीरी तो जोता ए छे, साथे हॉस्पिटल में नर्सनी कामगीरी पण घणी महत्वनी होय छे। दर्दीनी काळजी राखवी, सुरक्षा अने सारवानी जवाबदारी नर्सनी होय। 12मी मे एटले के आंतरराष्ट्रीय नर्स दिवस अने तेमा पण हॉस्पिटलना नर्सनी कामगीरी घणी महत्वनी होय छे, कारण के दर्दीनी काळजी राखवी, सुरक्षा, सारवानी जवाबदारी पण तेमना શિરે જ હોય છે। તો આ સાથે જોઈએ અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। मित्रों 12 मे एटले के इंटरनेशनल नर्स डे तरीके उजवाय छे। मेडिकल क्षेत्र में डॉक्टरों की साथे साथे पड़गे उभेनारा नर्स के ब्रधर जे कहेवाय छे तेमनो पण एक खास महत्वनो रोल होय छे। हाल आपणे सूरत शहेरनी आ सिविल हॉस्पिटल खाते छे, आप जोई शको छो अहीं रोजना हजारों पेशंट आवता होय छे, जेमनी खराब कंडिशन में जे नर्स अने कही शकाय के डॉक्टरों साथे नर्स जे छे खूब अगत्यनो रोल भजावती होय छे। आपणे एवा जे छे स्टाफ ने આજે આ ડે જે છે 12 મે જે છે નર્સિંગ ડે તરીકે ઉજવાય છે, ત્યારે બ્રધર અને સિસ્ટર આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। જી આપનું નામ? મેરા મીર ગુલાબભાઈ પટેલ હે। મીરભાઈ શું કહેશો, જે રીતે ડૉક્ટરની સાથે સાથે તમારું કઈ રીતનું કામ હોય છે, કઈ રીતના ચેલેન્જીસ હોય છે? એ તો પેશન્ટ આવે છે, અટેન્ડ કરવા પડે છે, જે રીતે પેશન્ટ ટ્રોમા સેન્ટરમાં છું અત્યારે ડ્યુટી પર, તો પેશન્ટ આવે છે તો પહેલાં આપણે કોટ એમને પ્રોવાઈડ કરવા પડે છે, અને જે તે ડૉક્ટરનો પેશન્ટ હોય છે એમને ઇન્ફોર્મ કરવા પડે છે। એટલે ડૉક્ટર જ્યારે ડૉક્ટર આવે ત્યાં સુધીની જે પ્રોસેસ હોય છે ત્યારે સીધો ઇન્ટરપ્ટ તમારી સાથેનો થતો હોય છે? 108 વાળા આવે છે તો એમને અહીંયા મેડિસિન, સર્જરી, ENT એ અલગ અલગ પેશન્ટ હોય છે, એટલે ડૉક્ટરને અત્યારે ઇન્ફોર્મ કરવા પડે છે એમ। ડોક્ટર પછી જે પણ સર્જરી કરે અથવા જે બી ટ્રીટમેન્ટ આપે એ પછીની બી સાર સંભાળ તમારી હોય છે, ખાસ કરીને પેશન્ટ સાથેનું જે રિલેશન છે તે કેટલું મહત્વનું છે, કઈ રીતે એમને સમજાવવામાં આવે છે, કઈ રીતનું ડિફિકલ્ટ ટાસ્ક હોય છે, કારણ કે દરેક પેશન્ટનો એક સ્વભાવ અલગ અલગ હોય છે, કેટલું મુશ્કેલ હોય છે આ કામ? પેશન્ટને આવે છે તો ઇન્ડોર દાખલ કરે છે, ક્યાં એક્સરે, USG મોકલવાનું હોય છે, હવે ડોક્ટર લોકો જે ટ્રીટમેન્ટ લખે છે એ આપવાની હોય છે, પછી એમને સ્ટેટસ કેવું હોય છે એ એમને સમજાવવાનું હોય છે, ડૉક્ટરો પણ સમજાવે છે અને ત્યારબાદ અમારે સમજાવવાનું હોય છે એ પેશન્ટ ડિસ્ચાર્જ થશે, ઇન્ડોર થશે એ પ્રમાણે। ચોક્કસપણે આપણી સાથે બીનો પણ ઉપસ્થિત છે, બેન આપનું નામ? ગીતાબેન પટેલ છે। ઇલેવન કઈ રીતનું ડિફિકલ્ટ હોય છે, ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે પેશન્ટ આવતો હોય છે, ખાસ કરીને સુરત સિવિલની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગ અને ક્યાંક ને ક્યાંક અશિક્ષિત વર્ગ પણ આવતો હોય છે, તેમની સાથે વાર્તાલાપ કરવું અથવા તેમને સમજાવવું કેટલું મુશ્કેલ હોય છે? આમ તો છે ને તો બધા પેશન્ટ ગુજરાતી કરતાં હિન્દી મીડિયમ હોય ને તો સમજી જાય છે, પણ જ્યારે બીજી ભાષાના જે પેશન્ટ આવે છે નંદુરબારની તે એ લોકો એટલું ઇઝીલી નથી સમજ શકી શકતા, જે ગુજરાતી હિન્દી એટલું સમજ નથી પડતી, ત્યારે ડૉક્ટરો અમુક સમજાવે છે ત્યાર પછી અમે બી સમજાવીએ છીએ, અને ઘણા ખરા કોઈક વાક અમને એ લોકોની ભાષામાં નહીં ખબર પડે તો સર્વન્ટો હોય છે જે નંદુરબાર બાજુના હોય છે, મરાઠી ભાષા આવડતી હોય છે, એ લોકો બી સમજાવવાની કોશિશ કરે છે અને એ લોકોને કોઓપરેટ થઈને અમને એ પ્રોપરલી સમજાવી શકીએ છીએ। બેન તમે કોરોનામાં પણ કામગીરી કરી હશે, કેવો અનુભવ હતો કોરોનામાં કામ કરવાનો? હા, કોરોનામાં પેશન્ટો આવે છે તો ત્યારે વધારે પડતા સિરિયસ આમ થયું ત્યારે અમે એને ઇમરજન્સીમાં તાત્કાલિક ડૉક્ટરો એસીરામ બધા ઓછા તો બધા સમજીને કોઓપરેટિવ કામ કરીએ છીએ, ICB અને નાખીને જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવાની હોય તે તરત ફટાફટ આપી દઈએ છીએ। ચોક્કસપણે એમનું કામ જે છે તે સતત ચાલતું રહે છે, હું આપણે કહું પ્લીઝ પેશન્ટને જુઓ, કારણ કે આ એક કામ એવું છે કે સતત ચાલતું રહે છે। આપણે બીજા બેન ઉપસ્થિત છે, બેન આપનું નામ? હિરલ પટેલ। વિરલબેન કઈ રીતનું નર્સિંગનું કામ છે, કેવું ડિફિકલ્ટ ટાસ્ક હોય છે, શું કહેશો? ડિફિકલ્ટ મતલબ એવું તો કંઈ ના હોય, પણ જેવી જ્યારે પેશન્ટ આવે છે ત્યારે ફર્સ્ટ એની સાથે ઇન્ટરેક્ટ કરવું, મતલબ ફર્સ્ટ એની સાથે સમજવું એ શું કમ્પ્લેન કરે છે એના વિશે સમજવું, એના બેઝ પર કે એ પેશન્ટ શું કમ્પ્લેન કરે છે, શાનું છે એ ડૉક્ટરને કોલ કર, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું, એ કયા મતલબ કયા કેટેગરીનું કયા ડૉક્ટરને બતાવવું છે એ ડૉક્ટરને અલગ ઇન્ફોર્મ કરવું, એવી રીતના એ લોકોને સમજાવવામાં આવે છે। મતલબ ખાસ કરીને ઘણા એવા પેશન્ટ આવતો જે ખૂબ ઇન્જરી સાથે આવતા હોય, રડતા હોય, પીડાતા હોય, તેમને સમજાવવું તેમને કઈ રીતનું મુશ્કેલ પડતું હોય છે? હા, એ લોકોને સમજાવવું બહુ જ મુશ્કેલ પડતું હોય છે, કારણ કે જ્યારે એ લોકોને પેઇન વધારે થતું હોય છે ત્યારે આપણે ગમે એટલું સમજાવીએ પણ એ લોકોને એ આપણી વાતો અંદર જતી ના હોય, કારણ કે એ લોકોનું પેઇન જ એટલા લેવલનું હોય છે। રજા વખતે જ્યારે પેશન્ટ તમને મળતા જાય છે કે કઈ રીતનો એવું?
હા રજા જ્યારે જાય ત્યારે સારી રીતે જ મળતા જાય, હસતા ચહેરે જાય, હસતા ચહેરે જાય છે. ચોક્કસપણે આ એક અનુભવ છે, પીડાતા પેશન્ટને હસતો ઘરે મોકલવાનું કામ નર્સિંગ સ્ટાફનો હોય છે જે સતત કાર્ય રહે છે. આપ જોઈ શકો છો હાલ પણ જે સુરેન્દ્રનાથ ટ્રોમા સેન્ટરમાં જે પેશન્ટ છે તે કન્ટિન્યુ પોતાની સેવામાં હોય છે અને તેઓ સતત કામ કરતા હોય છે. આપણી સાથે કેટલાક ડૉક્ટર ઉપસ્થિત છે, આપણે એમને પણ પૂછીએ. 12 મે ઇન્ટરનેશનલ નર્સ ડે છે, ક્યા કહેના ચાહોગે આપકે ડૉક્ટરો કે સાથ સાથ નર્સ કા જો રોલ હૈ વો કિસ તરહ કા હોતા હૈ ઓર કિતના સપોર્ટિવ રહેતા હૈ આપ? नर्सिस बहुत सपोर्टिव रहती हैं यहाँ पे इमरजेंसी में स्पेशली, क्योंकि डॉक्टर कम होते हैं, पेशेंट ज़्यादा होते हैं, तो नर्स भी बहुत हमारे काम आते हैं यहाँ पे. तो मेडिकल फील्ड में नर्स का कितना महत्व है? बहुत बहुत इम्पोर्टेंट रोल है नर्स का. सारी ट्रीटमेंट वगैरह तो उन्हों को ही देना है वार्ड में, यहाँ पर भी. ચોક્કસપણે આ ડૉક્ટર્સ છે અને ડૉક્ટરની સાથે નર્સનો પણ એક રોલ જે છે તે ખૂબ અગત્યનો છે અને તેઓ સતત જે છે પેશન્ટની સેવા બજાવતી હોય છે. એટલે 12 મેનો જે નર્સ ડે દિવસ છે તે ખરેખર જે તેમને સમર્પિત છે અને તેમની કામગીરી જે દેખાઈ રહી છે તે જોતાં ખરેખર તેમને સલ્યુટ કહી શકાય. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત.